નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો કેટલાક સમયથી મનસુખ રાઠોડ ઉપર કેસ થયો હતો અને મનસુખ રાઠોડ જેલમાં જઈને બહાર આવ્યા હતા તેના બાદથી મિત્રો મનસુખ રાઠોડના યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો આવવાનું બંધ થઈ ગયું હતું કારણ કે મિત્રો અમુક લોકો મનસુખ રાઠોડ ને ફોન કરતા હતા ફોન સ્વિચ ઓફ આવતો એવું લોકોનું કહેવું હતું ત્યારે મિત્રો ઘણા સમય બાદ જ નવો એક વિડીયો મનસુખ રાઠોડની યુટ્યુબ ચેનલ પર જોવા મળ્યો હતો કારણ કે મિત્રો આ વિડિયો જે હતો એ મનસુખ રાઠોડના જેલમાંથી પરત ફર્યા બાદ પહેલો વિડીયો છે જેને લઈને મિત્રો ઘણા લોકો આ વિડીયો સાંભળવા માટે ઉત્સુક હતા કારણ કે મિત્રો આ વિડીયોની અંદર મનસુખ રાઠોડે રામદાસ બાપુના વ્યક્તિએ એક સત્સંગ બાબતે સમર્થન આપ્યું છે અને જે અંગે મનસુખ રાઠોડ સાથે ખૂબ જ મસ્ત અને જોરદાર વાતચીત થઈ હતી જે અંગે મિત્રો આજે મનસુખ રાઠોડનો જેલમાંથી પરત આવ્યા બાદનો પહેલો વિડીયો ખૂબ જ વાયરલ થયો છે તો મિત્રો તમે પણ સાંભળો કે જેલમાં મનસુખ રાઠોડને કેવું થયું છે તેમજ મનસુખ રાઠોડે જેલમાંથી આવ્યા બાદ આ વ્યક્તિ સાથે શું વાતચીત કરી છે બસ આનંદ માં તમને સાંભળવી તમારા મેં કીધું મારા વાત કરવું

જે ઓલા આપણે ઓલા ગઢ બનાવેલા કોતરકામ ના બેલાનું જે કડીયો હોય ને કારીગર હોય પથ્થરના આડાઅડા ખાડા બુરવાની જ ભાન હોય પણ એને ઘાટ કરવાની ભાન નથી એટલે આ શબ્દ છે ને એ ક્યાં ઘાટ થી આ શબ્દ ની ઉત્તેજિત થાય છે ઈ એને મારા એનો કોઈ ખ્યાલ હતો એક શબ્દ એવો છે ને કે જેનો મુનિજન પંડિતો જેનો વેદ ન પામે પાર એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર થક ગયે મુનિજન પંડિતો બાપુ જેનો વેદ પામે નહી પાર

મોતી હેરણ ને માથે ફટક્યા હોય ફૂટી જાય પછી તો ખરે ખબર એમ જે મોતીડાના ના પડ્યા હોય પણ હેરણ ઓરાય ને

અને ભગવાન હા એમ આ તો તમે તો બ્રાહ્મણ છો અને તમે આટલું સમજો છો ને બાપુ એ અમારું ગૌરવ છે અમારા માટે ગૌરવ કયું છે કે તમે એક તો બ્રાહ્મણ પણ અમે ને બીજા નું કોઈ નો ધોખો હોય તમે એક જણા કદર કરો ને તો અમારી અમારી જિંદગી સુધરી ગઈ હોય શું હોય ના ના આ તો મહાપુરુષો ની વાત તમે લઈને કરો છો એટલે અમે તો ખુબ ખુબ ધન્યવાદ દેવી છીએ પ્રભુ આમાંથી

હું કર્યું કે જે મઠ ની અંદર માતાજીના ના મંદિર ઘર જ મઠ બનાવ્યું હતું હા બનાવ્યું હતું અને એની અંદર સોર ખાઈ ગયા હા તો કાનના ના વેઠલા ને માતાજી ના સત્તર ને વ્યાઈ ગયા હા વ્યાજાય પ્રભુ તો ઈ એને જડ્યું નઈ ને માતાજી એ કોઈ ને ઉઠાડ્યા એ નઈ ન ઉઠાડે પણ મેકરણ બાપા કે જો ફળિયા માં કૂતરી બેઠી હોત ને તો હોત ને તો આખા લતા ને જગાડત

જે મારો મારો જ ફોટો મારા ઘર માં ટિંગાડેલો છે મારી એ કોઈ દી પૂછ્યું નહી એ તમે ને કહું આપણા છે નું સાખ કરશું હા બરાબર છે કોણે કરતો એની ધગોદ ફોટો છે ને સામે ટિંગાડેલો છે ટિંગાડેલો છે પણ ઈ બાયે નક્કી કર્યું કે આ રહ્યો ઈ ખોટો છે હા ફોટો છે કેમ કે આ સાચો નથી ભલે રૂપરીયો પણ ઈ બોલ બોલકો નથી સોટાડેલો છે

એટલે આ બધું એટલે જ્ઞાની છે જ્ઞાની મિલે તો સત્સંગી બાતા હોતી બાપ ગધે તો લતમ લતા લતા હોતે હોતી ચારણ જેના ઘરેથી દેવી નો જન્મ થાય એ બધા ચારણ માં જ આવે ચારણ માં જ આવે શેમાં આવે છે જેના ઘરે થી સંત એટલે એને કીધું કે ભક્તક બીજ પલટે નહીં જાય અનંત ઉંચ ની ઘરે અવતરે હોય સદાય સંત નો સંત સંત નો સંત એમ ભક્ત નું બીજક ભક્ત નું બીજક કેતા છે નામ નો વરેલો હોય હા 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 એ ઉંચ કો ઉચ નીચ માં કદાચ આવતરે હા તોય હોય સદાય સંતનો સિંહ ઉચ નીચ કેતા એટલે કોઈ જાતિ વર્ણ વ્યવસ્થા નહિ નહિ નહીં નહીં તમે સમજી ગયા કબીર સાહેબે તો કબીર સાહેબે તો વૈશ્યા ને શિષ્ય કર્યું તું ને એને સુધારી દીધું અરે પ્રભુ અરે કરીયો શિષ્ય બનાવ્યા હતા શિષ્ય બનાયતા ને એને સુધારી દીધા સાહેબ જેનો ઉધારે થઇ ગયો

કે ના તો કે બાપુ એને કયો ન બિલાડુ મરી ગયેલું બેઠું કરી દે ત્યાં નાના નાના બસલા છે ને આની માં મરી ગઈ છે આ પૂજ નું કામ છે કે બાપુ એને તમારા ગુરુ ને કયો બિલાડું બેઠું કરી દે તો હવે જામ દરવાર સાંભળી લ્યો ને બાપુ એ મોટી ભરી કે આપણાથી આ થાય

આવું મહાપુરુષો ઠપકા દીધા આવડા લોકો શું કર્યું કે તમારા વાળા વાંક ગોઈતા આ બધા કેવા છે ગા જે સરતી હોય ને એના દૂધ આવટર ભર્યું હોય

તારો ઘડેલો હું ઘડાનો તું મને પૂછ કે મને કઈક દે તારી એક ફૂટી દે બે ફૂટી હોય ને ભગવાન મન માંગે ને આપડે કોના શિષ્ય છો મારા ગુરુ મહારાજ છે લવજી મહારાજ બોટાદ હાજી હાજી નિરાત માં શેમાં છું નિરાત માં છું ભગવાન હાજી હાજી જય દેવ અને હા જય દેવ બાપા અને લવજી મહારાજ આ બધા અમારા ગુરુ ના ગુરુ છે ખોડીદાસ મહારાજ ખેડા હા

શાળો બનાવી થતા અને જયારે કુરુક્ષેત્ર ની અંદર જયારે યુદ્ધ થતું ત્યારે અર્જુન પૂછ્યું કૃષ્ણ ને કે આખું જગત તમને ભગવાન ભગવાન કે અને હું તમારી ભેગો રહ્યો છતા ઓળખતો નથી કે ત્યારે ભગવાને જવાબ આવ્યો કે તારી ચામડાની આંખે મારું દર્શન થાય નહિ હું તને દિવ્ય દ્રષ્ટિ આપું એટલે દિવ્ય દ્રષ્ટિ આપ્યા પછી આકાશ થી ઊંચું ને પૃથ્વી થી પડવું આવું વિરાટ સ્વરૂપ નું દર્શન અર્જુન ને કીધું આજ મને સદગુરુ મળ્યા છે મને પણ એ વિરાટ સ્વરૂપ નું દર્શન થયું છે ભગવાન બરાબર 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 એટલે તમને ખુબ સાંભળ્યું છે તમે મહાપુરુષો ની વાતો કરો છો અને અનેક જીવન જગાડવાની કોશિશ કરો છો ભગવાન પણ હવે છે સાહેબ જેમાં જીવ દિશા છે જેની આ જીવ દિશા એને આ સમજાય નહીં ને સ્વરૂપ સ્વરૂપ જેવું બીજું ધારણ એટલે એને માનવી પદમી આપવામાં આવે છે એક વાર એ દીકરી નું સ્વરૂપ હોય છે દીકરી માંથી બેન સ્વરૂપ ધારણ કરે પછી ઈ બેન ના સ્વરૂપ માંથી પછી કન્યા નું સ્વરૂપ ધારણ કરે હવે અમારે ત્યાં એક કન્યા છે કોઈને જો એવું ઠેકાણું હોય તો ક્યાંક દેવાની છે કન્યાના સ્વરૂપ ધારણ કરવા પછી એના લગ્ન થાય એટલે વૌ નું સ્વરૂપ ધારણ થાય એ વૌ દશ્યા નું સ્વરૂપ ધારણ કર્યા પછી જો એ સગર્ભા થાય અને એક બાળક નો જન્મ આપી દે એટલે પછી માનું સ્વરૂપ ધારણ થાય એમ કરતા કરતા છોકરા પરણી જાય દાદી માનું સ્વરૂપ ધારણ થાય

પ્રાતિ બે દૂર કરી દે તો તારા દેહ માં જ મારો ભગવાન દેખાવે બારે ક્યાંય ગોતવાનું નથી નહીં સાહેબ થઈ ગયા તમે વિચાર કરો કે આ સનાતન ધર્મ અંદર મામત થઈ ગયા એને કીધું કે બહાર ગોતવાથી બુટી મરવાનો ઉગરવાનો નથી ક્યાંય તમે બહાર જ્યાં આવે ને હા હા કુકડા મારવા જાવ છો એ રેવા દો આની અંદર શિકાર કરો કે શિકાર કરો તો કે કાયા માં કરજો જે શિકોટા મારી રહ્યો શિકારો મામદ કે તમે મન રૂપી ને મારો તો કે બાપુ આને કોઈ કુવાડા ધારિયા હથિયાર લઈને આને મારો તો આ મનડું મરે નહિ નહી તો એને મારવું હોય તો મામત ગયા કેવી રીતે મારવું એટલે કીધું કે તત્વ તમનશોક દયાનો દારૂ અને ગુગમ આ મન ની અંદર બેઠો બેઠો ખેલ કરી રહ્યો છે ઘડીક થાય તો બની જાય બહુ ચોક્કસ વાત છે ભગવાન કેમ કે આ મન જેવું આચરણ કરો એવું આ મન એના દેહ થી પ્રાપ્ત થાય

પથ્થર ને ચડાવ્યા કબીર કઈ પાપ છે કેમ કે જીવતા ઝાડ ના ગુલાબના ફૂલ તોડીને તમે પથ્થર ને રીજાયું આ મહાપાપ છે મહાપાપ છે કેમ કેમકે જીવને મારી ને જળને રીજાયું જીવ ને મારી ને જળને રીઝાયું બરાબર હે હા બાપુ આ તો ક્યાંક અમારા હોય તો અમે વાતો કરીએ બાપી આગળ જઈને અમારી રાહુ રેડી અરે આ તો અમારા મળે તો એટલે તોડલ કે અમારા મળે તો અમે આવા કાલા થી પણ તોડલ કે બાપા અમે આવા કાલા થી વણજુ નો કરીએ નો કરીએ કેમ કે આ બધા કાલા છે એને શું ભાન હોય કેમકે શબ્દ ને જાણ્યો નહીં ઠીક છે ભાઈ જો કોઈ શબ્દ આ જે બોલનાર વ્યક્તિ હોય ને એનાથી ભૂલ થાય આપણે એવું નથી કરતા કે કોઈ પણ માણસ રસોયો હોય એનાથી રાંધણું બગડે ના બગડે હા બોલનાર વ્યક્તિથી ક્યાંક કહીએ ભૂલે થાય ભૂલે થાય ભગવાન પણ હવે કોક કોક શબ્દ માં ક્યાંક ક્યાંક કોક ને જાતું કરવું પડે ભાઈ હા 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 સમજી ગયા તમે હા કરવું પડે ભગવાન

હા હું એ હા પછી મરી ગયા કઈ હોય મારા બાપા પણ જીવતા કોઈ દી જાણ્યો નહી કે હરે કૃષ્ણ હરે રામ રામ હે હરે હરે કૃષ્ણ હરે રામ દૂધમાં પાણી ઠોકતા જાય ચટણી માં લાકડા નો ભૂસો ગાલતા જાય ભૂસો ગાલતા જાય અને કે હરે કૃષ્ણ હરે રામ કોઈ જોયું જ નઈ સાહેબ જોયું જ નહી ભગવાન આ મહાપુરુષો એ કીધું છે કે આ બધી તમારી દંત કથા છે સાહેબ દંતકથા છે હે

ઈ પરમાત્મા ને જોવા માટે તો કોઈ મહાપુરુષ ના ચરણે જાય અને તન મન ધન અર્પણ કરે તો આનું દર્શન થાયું છે ભગવાન

જેટલા વિઘ્ન સંતોષી હતા એ તો અધર થઈ મીડિયા પડવા છૂટે એમ જ નથી નામ જ થઈ ગયું ને એ તો ફલાણું છે અરે બાપા બાકર બચાસ હોય તોય બિચારા હોય અરે સિંહ બચુ એક હજારા હોય

એટલે એને ગુરુ માતંગે કીધું કે બેટા તારે અહીંયા આવવાની જરૂર નથી કેમ કે આ બધે વિરોધ વિરોધ એટલે અહીંયા બેટા આવતી પણ તારી મારો ભગવાન તારી ઝુપડિયા આવશે જા આવશે ઈ સબરી હાથ વરણ ની હતી સિત્તેર વર શું રાહ જોઈ કે મારો પ્રભુ આજ આવ્યો મારો પ્રભુ કાય આવ્યો ગાંડી થઈ ગઈ ગાંડી થઈ ગઈ ત્રાંબાના પતરા જેવા વાળ થઈ ગયા સબરીના

અને તમે જે કાઈ વાત કરો મહાપુરુષ ની સાક્ષી એ વાત કરો છો ભગવાન એટલે એવું છે સાહેબ હવે ઈ ભગવાન રામ ને લક્ષ્મણ જ્યારે સબરી ની સબરી ને તો એટલો બધો અઘાડ પ્રેમ હતો ને ત્યાં આતો બે ભાઈ ને મંડ્યા પૈગે જ લાગવા ગાંડી કહે ગાંડી થઈ ગયી હિમજા અને પોતે બોર સાખી સાખી ભગવાન રામ ને લક્ષ્મણ ને મયડા ખવડાવવા લક્ષ્મણજી એ કઈ બોર ખાતો જ નહીં અને લક્ષ્મણજી આ પ્રેમ ભાઈ ઈ તમને કહું એને એક બોર ખાતો નહિ અને ભગવાન રામ છે ને એ ઠળિયા ફોતો ખાઈ ગયા એક બોર મૂકો જ નહીં એની મહેમાન ગતિ કરીને પછી ભગવાન રામ લક્ષ્મણ બે હેલા જતા હતા આખેરા જ્ઞાન બરોબર તમને કો કુરુક્ષેત્રના મેદાન માં જ્ઞાન ઝાકાજી કી બોલી બોલી મેઘના થઈ એક બાણ